વચન આપણે વાંચીશું. સુંદર આરાધના માટે આભાર માનીએ. ક્રિસમસની સિઝન છે અને આ દિવસો આપણે જાણીએ છીએ કે પ્રભુ યેશુ ખ્રિસ્ત એ એકવાર ગમાણે જન્મ્યો છે. આજે લોકોના હૃદયમાં જન્મ લઈ રહ્યો છે અને આપણે ક્રિસમસની સિઝનમાં આપણો એ ઉદ્દેશ છે કે લોકો તારણ પામે અને લોકો એના આવવાના ઉદ્દેશને સમજે અને ચોક્કસ આપણું વચન પર તમને હું ઉત્તેજન આપશે. ને આવો આપણે આ માથીને લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય અને તેની 23મી કલમ આપણે વાંચીશું અને હું તમારા માટે વાંચીશ. માથીને લખેલી સુવાર્તા પહેલો અધ્યાય અને 23મી કલમ. જુઓ, કુમારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. આપણે બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, અમે તમને મહિમા આપીએ છીએ પ્રભુ. તમારો વચન દ્વારા તમે અમારી સાથે વાત કરો છો, પ્રતિદિન વાત કરો છો પ્રભુ. આજે ચર્ચમાં પણ પ્રભુ અમે બહુ મોટી ઉમેદ સાથે તમારી પાસે આવીએ છીએ. તમે અમારા પ્રાણોને તાજગી આપો પ્રભુ. તમારા વચન દ્વારા પ્રભુ અમને ઉત્સાહિત કરો પ્રભુ, કેમ કે તમારું વચન અમને સામર્થ્ય આપે છે. તમારા વચનની અંદર જીવન પરિવર્તિત કરવાનું સામર્થ્ય છે અને તમારું વચન પ્રભુ અમને બુદ્ધિમાન બનાવે છે. તમારું વચન અમને વિશ્વાસમાં મજબૂત કરે છે અને આ સમય છે પ્રભુ તમારા વચનને સાંભળવાનો. અમે બોલનાર સાંભળનાર અમે બધા જ તમને આધીન થઈએ છીએ. પવિત્ર આત્મા દેવની દોરવણીમાં તમે અમારી સાથે વ્યક્તિગત રીતે વ્યવહાર કરો અને આગળનો સમય પ્રભુ તમે બ્લેસ કરો. બોલનાર સાંભળનાર અમે બધા જ તમારા હાથમાં સોંપાય છે. યુટ્યુબ પર જે કંઈ સંદેશ સાંભળે છે તેની સાથે પણ બાબત તમે જોડે સાથે વ્યક્તિગત રીતે વાત કરજો. તમારી પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામથી દેવા કરીએ છીએ અને તેને સાંભળીને માન્ય કરો. આવો આપણે જગ્યા પર આપણે બેસી જઈએ અને આનો સંદેશ એ બહુ અદ્ભુત છે સંદેશ, કેમ કે આજનો જે સંદેશ છે એ ઈશ્વર વિશે છે. અને આપણે જાણીએ છીએ બાઇબલની અંદર પ્રભુ તેના લોકોની સાથે રહ્યો છે અને આ સંદેશનો વિષય એ છે દેવ આપણી સાથે. એક રીતે કહી શકાય કે દેવ તેના લોકોની સાથે રહે છે, ઈશ્વર આપણી સાથે રહે છે. અને યાદ રાખો, ઈશ્વર જ્યારે આપણી સાથે રહે છે ત્યારે પહેલામાં પહેલા ઈશ્વર આપણી સાથે વાત કરે છે. હંમેશા બાઇબલનો ઈશ્વરે તમારી સાથે વાત કરે છે, તમારી પરિસ્થિતિઓમાં અને તમને માર્ગદર્શન આપવાના સંદર્ભમાં, કોઈ પણ બાબત હોય તમને દોરવણી આપવાના સંદર્ભમાં, તમને મદદ કરવી છે એ સંદર્ભમાં પણ એ વાત કરે છે. યાદ રાખો, સાથે સાથે આપણો ઈશ્વર એ પૂરું પાડે છે, એ સુરક્ષા પ્રદાન કરે છે અને બાઇબલનો ઈશ્વર એ આપણી લડાઈઓ પણ લડે છે. અને માટે એક વિશ્વાસી તરીકે સૌથી મોટું ઉત્તેજન જો આપણને મળતું હોય તો સ્વર્ગથી મળે છે કે સ્વર્ગનો ઈશ્વર એ આપણી સાથે છે અને બહુ અદ્ભુત બાબત છે. અને યાદ રાખો, બાઇબલનો ઈશ્વર એ શરૂઆતથી તેના લોકોની સાથે રહ્યો છે. એદન વાટિકાની અંદર તમે જુઓ તો એદન વાટિકાની અંદર શરૂઆતમાં તે આદમની સાથે હતો. આદમ હવા અને હવાની સાથે રહ્યો. ચોક્કસ કોઈ કારણોસર આપણે જાણીએ છીએ જે કંઈ પાપ થયું, આજ્ઞા ઉલ્લંઘનના લીધે પાપ આવ્યું, પાપના લીધે થોડા સમયના માટે ત્યાં શું થયું, ત્યાં સંગતિની અંદર એક શું કહેવાય છે, એક દરાર આવી. યસ, દરાર આવી. સંગતિમાં દરાર આવી, સંબંધોમાં દરાર આવી થોડા સમયના માટે. પણ આપણે આગળ જોઈએ છીએ કે એ ઈશ્વરે ફરી એકવાર મૂસાના સમયમાં ફરી ગયું. તમે વાંચો તો નિર્ગમન 25:8 માં લખવામાં આવ્યું છે કે હું તેઓ મધ્ય રહીશ, હું મારા લોકની મધ્ય રહીશ અને ઇઝરાયલના મધ્ય રહેવાના માટે તેણે વાયદો કર્યો અને મૂસાને એ પર્વત પર પછી બોલાવે છે. જો તમે આગળ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે એના લોકોની સાથે રહેવાના માટે એ મૂસાને પર્વત પર બોલાવે છે અને મૂસાને એક નમૂનો આપે છે કે મૂસા આ નમૂના પ્રમાણે તારે શું કરવાનું છે, એ મંડપને તારે બનાવવાનો છે. અને આપણે જાણીએ છીએ શું થાય છે, મૂસા જેને નમૂનો પહાડ પર આપવામાં આવ્યો એ પ્રમાણે શું કરે છે, એ મંડપને બનાવે છે. અને આગળ આપણે જાણીએ છીએ જ્યારે એ નમૂના પ્રમાણે મંડપ ઊભો કરવામાં આવે છે ત્યારે શું થાય છે, ઈશ્વર
તેઓની સાથે વાત કરે છે અને આપણે જાણીએ છીએ એ કેવી રીતે બનાવવામાં આવ્યો હતો. પ્રથમ આપણે જાણીએ છીએ કે જ્યારે એક તંબુ ટાઈપ એને બનાવવામાં આવતું અને પહેલા પવિત્ર સ્થાન છે, પવિત્ર સ્થાનની અંદર ત્રણ બાબતો છે, તમે જાણો છો જેને કોઈ બાઇબલ કોલેજ કરેલી છે, એની અંદર મેજ છે જેના પર રોટલી છે, ત્યાં દીપવૃક્ષ છે, ત્યાં ધૂપદાની છે. અને પરમ પવિત્ર સ્થાનની અંદર યાજકો સેવા કરે છે, નિત્ય સેવા કરે છે. અને પછી આગળ જાઓ તો પરમ પવિત્ર સ્થાન છે, અને પરમ પવિત્ર સ્થાનની અંદર આપણે જાણીએ છીએ ત્યાં કરાર ઘોષ છે, અને બે કરુબો મધ્યેથી ઈશ્વરની હાજરી આવે છે, અને બે કરુબો મધ્યેથી ઈશ્વર શું કરે છે અને લોકોની સાથે વાત કરે છે. અને એ બહુ અદ્ભુત છે. અને યાદ રાખો એના વિશે જાણવું બહુ જરૂરનું છે કે જ્યારે એ મંડપ જ્યારે ઉભો કરવામાં આવતો ત્યારે એ જે કરાર કોષ જે છે એને ચોખ્ખા સોનાથી એને મળવામાં આવ્યો હતો. અને એ બહુ જ શું કહેવાય છે, એ બહુ અદ્ભુત જગ્યા હતી જ્યાં મહાયાજક વર્ષમાં એક જ વાર જતો ત્યાં. અને આપણે જાણીએ છીએ એના વિશે. અને 40 વર્ષ સુધી ઇઝરાયલ પ્રજા અરણ્યમાં ચાલી અને ત્યાં મંડપ જ્યાં જ્યાં જગ્યાએ જાય તેઓને પહેલા મંડપ ઉભો કરવાનો રહેતો. અને રિયલ એ બહુ અદ્ભુત હતો. અને મંડપમાં ઈશ્વર તેઓની મધ્ય રહેતો. તેઓની ઇઝરાયલ આજુબાજુ આપણે જાણીએ છીએ આગળ 3 કુળ, પાછળ 3 કુળ, આજુબાજુમાં 3 કુળ અને 12 કુળો, અને વચ્ચે મધ્ય ઈશ્વર પોતે રહેતો. અને બહુ અદ્ભુત હતો. આપણે એ અદ્ભુત ચિત્ર હતું. આગળ જતા આપણે જોઈએ છીએ કે સુલેમાનના સમયમાં હવે શું બને છે. સુલેમાનના સમયમાં હવે એ વાયદાના દેશમાં એ સ્થાયી મંદિર બનાવે છે યરૂશલેમની અંદર આપણે જોઈએ છે. અને ત્યાં પણ શું થાય છે, એ જે નમૂનો પહાડ પર આપવામાં આવ્યો હતો એ જ નમૂના પ્રમાણે એ મંદિરને બનાવે છે. અને એ મંદિરની અંદર પણ આપણે જોઈએ છીએ કે પહેલો જે ભાગ છે એ પવિત્ર સ્થાન તરીકે ઓળખાતો હતો. અને એની જે એની લંબાઈ જે તમે જુઓ તો એ 18 મીટરની લંબાઈ હતી. અને ત્યાર પછી બીજો અંદરનો ભાગ છે, અને એ અંદરનો જે ભાગ છે એને પરમ પવિત્ર સ્થાન કહેવામાં આવ્યું, જે રીતે તંબુમાં કહેવામાં આવ્યું એ પ્રમાણે. અને આપણે જાણીએ છીએ કે એ 9 મીટર લાંબો, 9 મીટર પહોળો અને 9 મીટર ઊંચો એવી એવો શું કહેવાય અંદરનો ભાગ હતો. અને તમે જુઓ તો સુલેમાનને કહેવામાં આવ્યું એ પ્રમાણે એણે એ બધી જ બાબતોને સોનાથી મળી હતી. એવું કહેવામાં આવે છે કે ત્યાં કેટલાય ટન સોનું, લગભગ મેં બાઇબલમાં વાંચ્યું હતું કે લગભગ પરમ પવિત્ર સ્થાનની અંદર 20 ટન સોનું ગયું હતું, લગભગ એનું ચોક્કસ ફિગર નહીં પણ 20 ટન જેટલું સોનું તમે સમજી શકો છો. એ શું દર્શાવે છે, સોનું એ શું દર્શાવે છે આપણે જાણીએ છીએ, એના પવિત્ર પવિત્રતાને દર્શાવે છે. અને એ અદ્ભુત છે. અને એક રીતે કે જે એનું ભોંયતળિયું એ સોનેથી મળેલું હતું, અને ચારો તરફ એની દીવાલોથી લઈને બધું જ અંદર બહાર બધું જ એ સોનાથી મળેલું હતું. અને આપણે જાણીએ છીએ કે એ તો ઈશ્વરની જગ્યા હતી જ્યાં ઈશ્વર ઇઝરાયલની સાથે વાત કરતો હતો, જે અમારો તો વિષય છે કે દેવ તેના લોકની સાથે રહે છે. અને આપણે જાણીએ છીએ કે બીજો કારણ 7મા અધ્યાયમાં તમે જો કે જ્યારે મંદિરના સમર્પણની વેળા આવે છે ત્યારે, અને સુલેમાન જ્યારે એ પ્રાર્થના કરે છે ત્યારે કે ઈશ્વરના ગૌરવથી એ મંદિર ભરાઈ ગયું. અને ત્યાં લખવામાં આવ્યું છે કે એ લોકો પણ ત્યાં અંદર યાજકો પણ પ્રવેશી ના શક્યા, અને ઈશ્વર એ લોકોની મધ્ય હતો. અને બહુ અદ્ભુત છે. અને ત્યાર પછી આપણે જ્યારે નવા કરારમાં આવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પોતે યોહાને 14 શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. અને હવે એ માણસોની વચમાં એને તંબુ તાળ્યો, અને એ કે એ આવીને આપણામાં એક રીતે એક તંબુમાં રહ્યો. ઈસુ ખ્રિસ્ત પોતે એક તંબુમાં રહ્યો, અને એ બહુ અદ્ભુત છે. શરીરરૂપી તંબુમાં તે રહ્યો અને તે ચાલ્યો, તે હર્યો ફર્યો. અને રિયલ એ બહુ અદ્ભુત ને અલૌકિક હતું. અને બીજો પીટર 1 અને 3માં પીટર પોતે કહે છે કે આપણે તંબુ છે. નવા કરારની અંદર આપણે પોતે તંબુ છે, અને આ તંબુની અંદર હવે ઈશ્વર રહે છે. એ કેટલો અદ્ભુત છે. બાઇબલનો ઈશ્વર કહે છે દેવ તમારી સાથે, ઈશ્વર તમારી સાથે રહેશે. બીજા નવા કરારની અંદર ઈશ્વર પોતે આ તંબુમાં છે. પહેલો યોહાન 4:4 તે લખવામાં આવ્યું છે, આ સંસારમાં છે એના કરતા તમારામાં જે છે એ બહુ મોટો છે.
અને વિશ્વાસીએ જાણવું જરૂરનું છે. અને પહેલો કરંથી 3:16 માં પાઉલ એમ કહે છે કે તમારામાં પવિત્ર આત્મા વસે છે. જો તમે યોહાન 14 અધ્યાયમાં છો તો યોહાન 14 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે અને એ કલમ વાંચવી બહુ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના લોકોની સાથે વાયદો કર્યો, એના શિષ્યની સાથે એણે વાત કરી અને બહુ અદભુત છે, આપણા માટે ઉત્તેજનદાયક છે. અને યોહાને લખેલી સુવાર્તાનો 14:23 કલમ અને એ લખવામાં આવ્યું છે, ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને અમે તેની સાથે અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ડોક્ટ્રિન કહી રહ્યો છે કે પિતા અને પુત્ર અમે બંને તેની સાથે રહીશું. પાઉલ એક ડોક્ટ્રિન કહી રહ્યો છે 1 Corinthians 3:16 અનુસાર કે પવિત્ર આત્મા દેવ તમારામાં છે, એક રીતે ત્રિએક ઈશ્વર આપણી અંદર છે. એ કેટલું જાણવું અલૌકિક છે વિશ્વાસ એના માટે. ઘણીવાર આપણે સંસારમાં જીવીએ છીએ, સંસારના અવાજો છે, સંસારની પરિસ્થિતિઓ છે, સંસારની બાબતો છે અને નેચરલી લોકોના જેવું આપણે જીવન જીવવા લાગીએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણી અંદર ઈશ્વર જીવી રહ્યો છે. અને એ બહુ અદ્ભુત છે. યાદ રાખો, એક રીતે જોવા જઈએ તો જે જૂના કરારમાં જે ચિત્ર આપવામાં આવ્યું હતું એ ચિત્ર એ તો લાઈક આપણા વિશે પણ એ ચિત્ર છે. તમે જુઓ તો તંબુની અંદર કે છે તંબુમાં જે બે ઓરડા હતા, તંબુના વિશે પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન. જે પવિત્ર સ્થાન છે એ બહારની ચારે બાજુ દિવાલ છે એમાં, અને શું કહેવાય છે કે એ જે બહારની દિવાલ છે એક રીતે શરીરને દર્શાવે છે. બહારની દિવાલ છે શરીરને દર્શાવે છે અને અંદરનો જે શું કહેવાય છે અંદરનો જે ઓરડો છે અને એ આત્માનું ચિત્ર છે. પવિત્ર આત્મા તેમાં રહે છે અને કેટલું અલૌકિક છે, એ બહુ અદ્ભુત છે. અને તમે જુઓ Luke 11:40 પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જેણે બહારને બનાવ્યું, બહારનું બનાવ્યું, તેણે શું અંદરનું પણ બનાવ્યું નથી. અને ઈશ્વર એ બહુ વ્યક્તિગત છે. ઈશ્વર એ તમારી સાથે વાત કરે છે અને એ તમારી સાથે વાત કરે છે, એ તમારા અને ઈશ્વર વચ્ચે રહે છે, કોઈ એમાં જાણતું નથી. બાઇબલ 1 Corinthians પાઉલ પણ લખે છે કે માણસની અંદર જે વાત છે એ કોઈ જાણતું નથી, માત્ર ઈશ્વર જાણે છે. તમે અને ઈશ્વર, ઈશ્વર અને તમે, તમે અને ઈશ્વર, ઈશ્વર અને તમે, અને કેટલું અલૌકિક ને કેટલું અદ્ભુત છે. એટલે માણસના આનંદ જે ઈશ્વરે આનંદ આપ્યો છે એ આનંદની અંદર કોઈ ભાગીદાર થઈ શકતો નથી. એ આનંદ તમારો અને ઈશ્વર વચ્ચે, ઈશ્વર અને તમારા વચ્ચે છે. એટલે તો ઈશ્વર એ બહુ વ્યક્તિગત છે. એટલે આપણે લોકોને આહવાન આપીએ છીએ ચર્ચમાં કે તમે આવો અને વ્યક્તિગત રીતે તમે એને જાણો. અને એ ખરેખર બહુ અદ્ભુત છે. યાદ રાખો, ઈશ્વરને કોઈ જાણતો નથી. જ્યાં સુધી એ પોતાને પ્રગટ ના કરે ત્યાં સુધી કોઈ ઈશ્વરને જાણી શકતું નથી. અને એ બહુ અદ્ભુત છે. પણ 1 Corinthians 2 લખવામાં આવ્યું છે કે સંગત દ્વારા એ તમને પ્રગટ કરે છે. જેવાના તમે આંખે જોયા નથી, જેવાના તમે કાને સાંભળ્યા નથી, જે તમારા મનમાં બેઠા નથી, સંગતમાં એ તમને પ્રગટ કરે છે. અને જ્યારે એ પ્રગટ કરે છે ત્યારે શું થાય છે, ત્યારે આત્મામાં આપણે બળવાન થઈએ છીએ. આ એક રહસ્ય છે અને એને જાણવું બહુ જરૂરી છે. બહુ અદ્ભુત બાબત છે કે દેવ આપણી સાથે રહે છે. યાદ રાખો, આ દિવસોની અંદર ક્રિસમસ સીઝન છે. આ દિવસોની અંદર આપણે લોકોને વેચવા માંગીએ છીએ આપણી અંદરના ઈસુને આપણે વેચવા માંગીએ છીએ. બાયપાસ નથી, અહીંયાથી આવે છે ને ત્યાં ચાલો જાય છે એવું નથી. આપણી પાસે એક વિશ્વાસનું જીવન છે, આપણી પાસે પ્રભુનું વચન છે, એના વાયદાઓ છે. અને આપણે જ્યારે લોકોની સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે શું કહેવાય છે એ ઈશ્વરના હૃદયથી વ્યવહાર કરીએ છીએ. આપણે બહુ ઉમેદ સાથે કે લોકો તારણ પામે, કેમ કે આપણે જાણીએ છીએ માણસ આખું જગત મેળવે પણ એના આત્માને હાનિ પામે, તેને સ્વલાભ થાય. અને દેવ તેના લોકોની સાથે રહે છે એ ખરેખર બહુ અદ્ભુત છે. આજે પણ એ એના લોકોની સાથે રહે છે અને ઈશ્વર એ રહેવા માંગે છે. અને એ બહુ અદ્ભુત છે. અને યાદ રાખો, પાપ હવે સમસ્યા રહી નથી. પાપનું નિવારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર કરી દીધું છે. પણ બહુ અદ્ભુત બાબત છે. મૂસાને જેને જે પ્રગટીકરણ આપ્યું એના વિશે જે શું વિચાર કરતો હતો અને એ જે ઈશ્વરે જે કામ કર્યું છે એ
આખા વિશ્વના માટે કર્યું છે. આ કોઈ સીમાને શું કહેવાય છે કે અને કોઈ એક દેશમાં બાંધી શકાતો નથી. આ બાઇબલનો ઈશ્વર એ કોઈ એક દેશનો ઈશ્વર નથી, એક રાજ્યનો ઈશ્વર નથી, એ વિશ્વનો, એ બ્રહ્માંડનો ઈશ્વર છે. એ જાણવું બહુ જરૂરી છે. લાઈક મેં એના વિશે જસ્ટ વિચાર કરતો હતો રાત્રે, એ બહુ અદ્ભુત છે કે મૂસાને તેને અદ્ભુત પ્રગટીકરણો આપ્યા. એ પહાડ પર જ્યારે એને બોલાવ્યો ત્યારે તેને એનો મંડપનો નમૂનો આપવામાં આવ્યો. એક રીતે લાઈક એક સેવકને હું સાંભળી રહ્યો હતો અને એમણે કહ્યું કે લાઈક એ ખરેખર મૂસાને ઈશ્વરે લાઈક એક નાટક આપ્યું કે આ નાટક તમારે ભજવવાનું છે, કે જેથી કરીને આ નાટક એ નાટકને રીતે સમજવું લોકોને બહુ સરળ થઈ જાય. અને જોઈએ છે તો નાટક એક રીતે એ બહુ સરળ રીતે સમજાય છે, એમાં કોઈ પણ નાના બાળકો પણ એને સારી રીતે સમજી શકે છે. અને કે છે આ નાટકની અંદર, આ નાટક દ્વારા એ પોતાને એ સમજાવવામાં મનુષ્યને સમજાવવા માંગે છે. અને નાટકના માટે એ પહાડ પર મૂસાને પદ્ધતિ આપે છે. અને એ પદ્ધતિની અંદર તમે જુઓ તો એક સ્ટેજ એને બનાવવાનું છે. અને આ જે સ્ટેજ છે એ નાનું નથી. આ સ્ટેજ છે ઇઝરાયલ, એ આખું દુનિયાનું સ્ટેજ છે. ઇઝરાયલ સ્ટેજ છે અને પ્રત્યેક યહૂદી આખી જાતિનો એમાં સમાવેશ કરવામાં આવે છે. જો તમે આગળ જુઓ તો તેનો ઓડિયન્સ 300 નથી, પણ આખી પૃથ્વીના લોકો એ એનો ઓડિયન્સ છે, એ જોઈ રહ્યા છે. એના વિશે જસ્ટ હું આગળ પણ વિચાર કરતો હતો કે આ જે નાટક છે એ 40 મિનિટનો નાટક નથી. જે મૂસાથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ત્યાં સુધીનું આ લાંબુ એનું નાટક એણે આપ્યું છે. અને તમે જુઓ કે મૂસાથી ચાલુ થયું ને ઈસુના આવતા સુધી એ પૂરું થયું જાય છે. અને બહુ અદ્ભુત છે. અને માટે કે છે આ વાતો આપણે બહુ ખુલ્લેઆમ કરી શકીએ છે. મૂસાએ જ્યારે આ વાતો લખી ત્યારે આ વાતો ખાલી અંધારામાં કોઈ ખૂણે બનેલી વાતો નથી. ઈસુ ખ્રિસ્તનું આવવું, ઈશ્વર વિશેની વાતો. અને તમે જુઓ તો કે 6 લાખ પુરુષો, 6 લાખ સ્ત્રીઓ અને 12 લાખ બાળકો, આ બધાએ આ સ્ટોરી જોઈ છે. બાઇબલની વાતો જ્યારે તમે નિર્ગમનું પુસ્તક, ગણનાનું પુસ્તક અને પુનર્નિયમનો અભ્યાસ કરો ત્યારે જે વાતો લખી છે એ વાતો એક બે લોકોની નથી. ત્યાં 6 લાખ પુરુષો, 6 લાખ સ્ત્રીઓ અને 12 લાખ બાળકોએ આ બધી જ બાબતો તેઓએ નજરે નિહાળી છે. બધાએ એટલે કે સર્વે જોયું છે કે લાલ સમુદ્રના બે ભાગ થયા છે. બધાએ નિહાળ્યું છે, સર્વના લોકોના જોતા, એટલે કે આ માણસની કલ્પના નથી. દુનિયામાં બહુ બધી કલ્પનાઓ ચાલે છે, બહુ બધી થિયરીઓ ચાલે છે, પણ આપણે કેમ આપણા બહુ હિયાવની સાથે, બહુ હિંમતની સાથે કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરી શકીએ છે, કેમ બાઇબલના ઈશ્વરનો પ્રચાર કરી શકીએ છે? કેમ કે આ જે વાત જે છે, બાઇબલની વાત, એ માણસની કલ્પના નથી. લગભગ 20 લાખ લોકોએ જોઈને વાત આપણે લોકોને કહીએ છીએ. 24 લાખ લોકોએ જોઈને વાત આપણે કહીએ છીએ કે તમે એના પર વિશ્વાસ કરી શકો છો. પૃથ્વીમાં લોકો આવ્યા અને લોકો ચાલ્યા ગયા. આ સંદેશના ત્યારે હું તૈયાર કરતો હતો ત્યારે જસ્ટ ક્રિસમસ સેલિબ્રેશન ત્યારે એ મુદ્દો હંમેશા પાસ્ટર કાલે કરો છે કે યાદ રાખો 100 વર્ષ પછી આપણે કોઈ આ ધરતી પર નહીં હોઈએ. એ વાસ્તવિક સત્ય છે. અહીંયા આપણે કદાચ બહુ પામી લીધું, બધું બહુ જ કરી લીધું, પણ 100 વર્ષ પછી આપણે ક્યાં હોઈશું? જ્યારે આ ધરતી છોડીશું ત્યારે આપણે ક્યાં? અને એ જ આપણે લોકોને પડકાર આપીએ છીએ. અને માટે આપણે લોકોને કહીએ છીએ કે આ અંધારામાં બનેલી ઘટના નથી. આપણે જાણીએ છીએ કે સિનાઈ પર્વત પર મૂસાને 10 આજ્ઞાઓ આપવામાં આવી. અને એવું જ કંઈક સુવાર્તાઓમાં પણ બન્યું છે. સુવાર્તાઓમાં જે બન્યું છે એ પણ એવું જ છે. બધાએ જોયેલું છે અને જેઓએ જોયું છે તેઓએ લખ્યું છે. એવો ઇતિહાસ પણ ગવાહ છે. ઇતિહાસે પણ લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ બધાએ જોયું છે. એક રીતે જસના વિશે હું પણ વિચાર કરતો હતો કે એ જગ્યા જેમ આપણે જૂના કરારની વાત કરી, કાલવરી આજે છે, તમે જાઓ તો તમે ઇઝરાયલમાં તમે એ જગ્યા જોઈ શકો છો જ્યાં ઈસુને જળવામાં આવ્યો હતો. તમે તેને સ્પર્શ પણ કરી શકો છો. તમે ગેસમાને જોઈ શકો છો. તમે ગાલિલને તમે જોઈ શકો છો. એ ગાલિલ સમુદ્ર આજે છે. પ્રકૃતિ કદાચ તમને સાક્ષી આપશે એ ત્યાં છે. તમે એને જોઈ શકો છો. તમે સમુદ્રની પેરે પાર 10 નગરમાં તમે જઈ શકો છો.
ઈસુ ખ્રિસ્ત જ્યારે આ ધરતી પર આવ્યો, અજુલામની ગુફાને તમે જોઈ શકો છો, જૈતુન પર્વત પર તમે જોઈ શકો છો. અને સાચા લોકો સાચી જગ્યા એની વાત આપણે કરીએ છીએ, સાચા ઈશ્વરની આપણે વાત કરીએ છીએ. ઈસુ પ્રભુ એ સંસારનો ઉદ્ધાર કરતા છે, ઇમાનુએલ એ આપણી સાથે, દેવ આપણી સાથે છે. અને આપણે ઘણી બધી વાર આ બાબતને આપણે ભૂલી જઈએ છીએ. યાદ રાખો, બાઇબલ એ સત્ય છે. ઇઝરાયલ પણ આજે તમે જો કાયમ છે, યર્દનમાં ઈસુએ બાપ્તિસ્મા લીધું હતું, એ યર્દન પણ ત્યાં છે. કેટલી અદ્ભુત બાબત છે. એટલે કે જે કંઈ લખેલું છે, જે કંઈ બાઇબલમાં લખેલું છે, એ બધી જ બાબતો તમે આજે ભૌગોલિક રીતે પણ એને જોઈ શકો છો. અને આપણે ઉત્તેજન મેળવવાનું એ છે કે એ ઈશ્વર આપણી સાથે છે. બાઇબલનો ઈશ્વર એને સાથે રહેવું એટલા માટે ગમે છે, કેમ કે માણસ તેની જે કૃતિ છે, એણે જે કંઈ બનાવ્યું છે, આપણે જોઈએ છીએ બ્રહ્માંડને રચના કરી છે, એણે અગણિત તારાઓને બનાવે, સૂર્ય ચંદ્રને, જે કંઈ પ્રકૃતિને આપણે નિહાળીએ છીએ, પૂરા બ્રહ્માંડને, એ બ્રહ્માંડની અંદર સૌથી મૂલ્યવાન હોય તો એ માણસ છે. ગઈકાલે રાત્રે અમારી જ્યારે સોસાયટીમાં મિટિંગ હતી ત્યારે અમારા મિત્ર એક સાથે વાત કરી રહ્યો હતો કે એ પણ મારા સંદેશનો મુદ્દો છે કે તમારી પાસે સારો બંગલો છે, તમારી પાસે ગાડી છે, કદાચ ઘરની અંદર બહુ બધી કિંમતી વસ્તુઓ છે, પણ એ બધા કરતા કિંમતી શું છે? તમારા બાળકો. કદાચ ઘર તૂટી જશે, કદાચ ગાડી તૂટી જશે, કદાચ સાધનો વસ્તુ સાધનો બગડી જશે, ટીવી બગડી જશે, ફ્રીજ બગડી જશે, કોમ્પ્યુટર બગડી જશે. છે, કિંમતી છે, ઘર કિંમતી છે, સાધનો કિંમતી છે, પણ તમે સૌથી વધારે પ્રેમ કોને કરો છો? તમારા બાળકોને. યસ, કેમ કે બાળકો એ બહુ મૂલ્ય રાખે છે. ને એવી રીતે એને જે કંઈ બનાવ્યું છે બધામાં જો કોઈ મૂલ્ય હોય તો એ માણસ છે. અને એ જાણું, અને એટલે દેવ એના લોકોની સાથે રહે છે. અદન વાટિકાની અંદર એ આદમને હંમેશા માટે મળવાને માટે આવતો, ભલે એને પાપ કર્યું. ઈશ્વર પહેલેથી જાણતો હતો કે માણસ પાપ કરશે. એટલે આપણે બાઇબલની શરૂઆત પ્રકટીકરણ 13 થી કરીએ છીએ કે જગતના મંડાણા ગાંવથી હલવાને મારી નાખવામાં આવ્યું. કહેવાનો મતલબ એ છે કે ઈશ્વર આજે પણ આપણી સાથે છે. ક્રિસમસ સીઝનમાં આવો, આપણે પહેલાં ઉત્તેજન મળે એટલે કે દેવ મારી સાથે છે. અને યાદ રાખો, ઈશ્વર તમારી સાથે એમ જ નથી. હું જશાને એના વિશે વિચાર કરતો હતો, બીજા રાજાઓનું પુસ્તક એનો 6 અધ્યાયને 16 કલમની અંદર ત્યાં એલીશાના ચાકરને કહે છે, જ્યારે પર્વતની આજુબાજુમાં કે જે દુશ્મનોથી એ પર્વત ઘેરાઈ ચૂક્યો છે, અને ત્યારે કહે છે કે હાય હાય, મારા શેઠ, હવે આપણું આવી બન્યું, આપણે શું કરીશું? ત્યારે તેણે પ્રાર્થના કરી અને તેણે કહ્યું કે ઈશ્વર એની આંખો ઉભા. અને જ્યારે એના સેવકે જોયું તો કે છે એ પર્વત કે છે અગ્નિરથોથી ભરાઈ ગયો હતો. અને એણે કહ્યું કે બહુ અદ્ભુત વચન છે, આવો છેલ્લે એને જોતા, બીજો રાજાનું પુસ્તક એનો 6:16 કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે, બીજો રાજાનું પુસ્તક 6:16 કલમ. ઓકે, 16 કલમ, એ વિશ્વાસથી કહે છે, તેણે ઉત્તર આપ્યો કે ભીતો નહીં, કેમ કે જેવો આપણી સાથે છે તેવો તેમની સાથે છે, તેમની સાથે જેવો છે તેના કરતા વિશેષ છે. અને પછી આગળ 17 કલમમાં જુઓ કે પછી એલીશાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે જુએ. ત્યારે યહોવાએ એ જુવાનની આંખો ઉઘાડી અને તેને જોયું તો જુઓ, એલીશાની આસપાસ અગ્નિ ગોળાઓથી તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો. કાશ આપણે અદ્રશ્ય વસ્તુને જોઈ શકતા હોત. શું તમે જાણો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધરતી પર હતો ત્યારે અદ્રશ્ય વસ્તુને જોતો હતો. શૈતાનની સાથે એની જે ફાઇટ હતી એ અદ્રશ્ય, એ શૈતાન અદ્રશ્ય છે, એ અલૌકિક, એ પણ એક અદ્રશ્ય વ્યક્તિ છે. એ પતિ સ્વર્ગો છે, ઈશ્વર એને જોતો હતો. અભ્યાસો હોય છે કે એ આમને સામને થયો છે. આપણે અદ્રશ્ય દુશ્મન જોડે લડાઈ કરીએ છીએ, અદ્રશ્ય વ્યક્તિ આપણો મિત્ર પણ છે, પવિત્ર આત્મા જે આપણી અંદર છે. અદ્રશ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણે, એટલે પાઉલ એ મિસ્ટ્રી લખ્યા છે, એટલે આ સંસાર એ બાબતને સમજી નથી શકતું. 1 કોરિન્થી 6 લખ્યું કે સંસાર એક વ્યક્તિ એ બાબતોને સમજી નથી શકતો. એટલે ત્યાં લખવામાં આવ્યું છે કે
એક્ચ્યુઅલી પેલો કરંથીનો પત્ર અને ત્યાં સંસારિક નહીં પણ એક બીજો શબ્દ નેચરલ મેન અને સ્વાભાવિક મનુષ્ય કાર્નલ સંસારિકના માટે કાર્નલ શબ્દ છે પણ એના વિશે લખવામાં આવ્યું છે કે ઓકે ચૌદમી કલમ સંસારિક માણસ સંસારિક માણસ નહીં પણ ત્યાં નેચરલ મેન લખ્યું છે એટલે સ્વાભાવિક માણસ સ્વાભાવિક માણસ દેવના આત્માની વાતોને સ્વીકાર કરતો નથી આપણે જે બાબતોને પર વિશ્વાસ કરીએ છીએ બાબતો ઊભી જ દ્રશ્ય છે ઈશ્વર અહીંયા છે ઈશ્વર આપણી સાથે વ્યક્તિગત એ આપણા હૃદયને જાણે છે ઈશ્વર એ બહુ વ્યક્તિગત અને એ અદ્રશ્ય છે ચોક્કસ તેમ છતાં એ વ્યક્તિગત છે જો બીજી બાબત તમે જુઓ તો બીજો કાળુદાનનું પુસ્તક એનો 20મો અધ્યાય અને યહોશાફાટ ત્યાં પણ એક અદ્ભુત વચન કહે છે અને એ વચન બહુ અદ્ભુત છે અને એ વચનમાં પણ એ પ્રમાણે લખ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે બીજો કાળુદાનનું પુસ્તક એનો 20મો અધ્યાય અને તેની 16મી કલમ ઓકે અને ત્યાં તેઓને બોલ આપતા ઓકે એકચ્યુઅલી 14મી કલમથી આપણે વાંચીએ તો ત્યારે આસાફના કુટુંબનો લેવી યાઝીએલ કે જે માતાન્યાના પુત્ર યેઈલનો પુત્ર બનાયાના પુત્ર જેફારીનો પુત્ર હતો તેના પર સભાની મધ્ય યહોવાનો આત્મા આવ્યો અને ત્યાં લખવામાં આવ્યું છે 15મી કલમ તેણે કહ્યું કે હે યહૂદિયાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા તમે સર્વ સાંભળો યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્યને લીધે તમારે બીવું કે ગભરાવું નહીં કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે 16મી કલમ કાલે તમે તેઓની સામે નીકળી પડો તેઓ શીશને ઘાટે થઈને ચડી આવે છે તેઓ તમને યરૂએલના અરણ્યની ખીણને છેડે સામો મળશે 17મી કલમ ઓકે 17મી કલમ આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે હે યહૂદિયાના તથા યરૂશલેમના લોકો સ્થિર થઈને ઉભા રહો અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ બીસો નહીં તમે તેમ ગભરાશો પણ નહીં કાલે નીકળીને તેઓની સામે જાઓ યહોવા તમારી સાથે છે ઇમાનુએલ દેવ તમારી સાથે છે આપણે એનો એને કેટલું વ્યક્તિગત લઈએ છીએ અને પેલો યોહાન 4:4માં પણ એક વચન છેલ્લું આપણે વાંચીએ ને ત્યાં પૂરું કરીએ સંદેશ અને ત્યાં લખવામાં આવ્યું છે પેલો યોહાન 4:4 અને જ્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે કે બાળકો તમે દેવના છો ને તમે તેઓને જીત્યા છે કેમ કે જગતમાં જે છે તેના કરતા તમારામાં જે છે તે મોટો છે ઇમાનુએલ દેવ તમારી સાથે છે ઘણી બધી બાબતો આપણે આપણી જાતને યાદ અપાવવી પડે છે કે દેવ મારી સાથે છે દેવ મારી અંદર છે દેવ અમારી મધ્ય છે પ્રભુ અમારી મધ્ય છે અને યાદ રાખો તેણે ઇતિહાસમાં જેમ તેના લોકોની સાથે રહ્યો તેમને માર્ગદર્શન આપ્યું ઉત્તેજન આપ્યું એમની લડાઈઓ લડી એવી રીતે આજે પણ એની લડાઈઓ લડવાના માટે તમારી સાથે છે ચર્ચની સાથે છે અને યાદ રાખો ઈશ્વર છેલ્લે કે એ આ તંબુમાં રહે છે આ તંબુમાં એણે શરૂઆતથી એ મૂસાના સમયમાં તંબુમાં રહ્યો એક સમય આવ્યો હતો કે એ મંદિરમાં રહ્યો એક સમય આવ્યો કે એ જાતે માણસ બનીને આવ્યો અને હવે એક સમય છે કે એ પોતે આ તંબુમાં છે આવો આપણે આપણને બંધ કરીએ આવો આપણે ઉત્તેજન લગીએ એ માનવીએ દેવ આપણી સાથે છે આવો ચર્ચ તરીકે આવો વ્યક્તિગત વિશ્વાસનું જીવન જીવી રહ્યા છે ત્યારે આપણે એ જાણી લઈએ કે દેવ મારી સાથે છે એ મારી અંદર છે અને મારી લડાઈઓને લડે છે એ સગળું જાણે છે આપણે નિરાશ કે હતાશ થઈ શકીએ છીએ પણ એ બધું જાણે છે એ આપણા સંબંધનું બધું જાણે છે એ કૃપા આપે છે એ સામર્થ આપે છે બળ આપે છે એ આપણી આગળ જાય છે અને આપણા સંબંધનું એ બધું જ જેમ દાઉદ કહે છે દેવ મારા સંબંધનું પૂરું કરશે અને ખરેખર એ બહુ અદ્ભુત છે આજે પણ એના વાયદાઓ અચળ છે પ્રભુ એ આપણી સાથે છે નવા કરારમાં તો હવે આપણા હૃદયોમાં હશે જેમ પાઉલ કહે છે પ્રમાણે અને યાદ રાખો તેના વાયદાઓ અચળ છે એ બોલે છે પ્રમાણે કરે છે ઈસુ પ્રભુએ કહ્યું કે હું ને બાપ અમે તેનામાં આવીને તેની સાથે રહીશું
અને આવો બોલાવો કે આપણી સાથે છે. આવો આપણે આપણી બધી પરિસ્થિતિઓમાંથી આ બાબતોને આપણી જાતોને યાદ અપાવે. ચર્ચ તરીકે આપણે યાદ રાખીએ દેવ આપણી સાથે છે, દેવ આપણી મધ્ય છે, અને એ એના ઈરાદાઓને એના સામર્થમાં એના અધિકારમાં એ પૂરા કરશે. જો તમે પહેલી વાર સંદેશને સાંભળો છો તો જાણી લો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપોની માફી આપવાને માટે ધરતી પર આવ્યો છે, એ નવું જીવન આપવાને માટે આવ્યો છે, એટલે ક્રુસ પર માણસ જાતને માટે ભૂતકાળના વર્તમાનના ભવિષ્યના બધા જ પાપો લઈને હિબ્રુ 10 પ્રમાણે એને એક જ વાર જે બલિદાન સદાકાળને માટે આપી દીધું છે અને હવે તે સ્વર્ગમાં ગયો છે. પૃથ્વીના સંદેશની જરૂર છે, પૃથ્વીને બીજી બધી બાબતો કરતા આ બાબતની પહેલી જરૂર છે કે અનંતને અસર કરે છે. અને આવો બનાવો, જો તમે પહેલી વાર કદાચ સંદેશ સાંભળો છો તો જાણી લો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિના પાપોની ક્ષમા ક્યાંય મળતી નથી, સ્વર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિના ક્યાંય મળશે નહીં, કેમ કે સ્વર્ગ એ પવિત્ર છે અને ત્યાં પાપોની ક્ષમા સાથે જવું બહુ જરૂરી, પાપનું નિવારણ થાય બહુ જરૂરનું છે, અને પાપોનું નિવારણ કરવાના માટે તેણે પોતાનું લોહી વહેવડાવ્યું છે. જો તમે પહેલી વાર સંદેશ સાંભળો છો તો તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના વ્યક્તિગત જીવનમાં તારા હા તરીકે સ્વીકાર કરી શકો છો, તમે કહી શકો છો પ્રભુ ઈસુ હું તમારા પર વિશ્વાસ કરું છું, તમારા બલિદાન પર વિશ્વાસ કરું છું, મારા પાપોના માટે તમે ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, મને નવું જીવન આપવાના માટે ત્રીજા દિવસે તમે સજીવન થયા અને સ્વર્ગમાં મને લઈ જવાના માટે ફરીથી તમે આવનાર છો, હું મારા વ્યક્તિગત જીવનમાં તમને મારા તારા હા તરીકે સ્વીકાર કરું છું. જો પ્રાર્થના તમે હૃદયથી કરી છે તો બાઇબલ કહેશે કે તીતસ 2:11 દેવની કૃપા માણસોનો ઉદ્ધાર કરે છે. આ સિદ્ધાંત છે, આ સત્ય છે. એફેસી 2:8 કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામો છો. યોહાન 1:12 જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને એના જીવનમાં સ્વીકાર કરે છે, વ્યક્તિગત તારા હાથ તરીકે એનો અંગીકાર કરે છે, એને દીકરાને દીકરીઓ થવાનો હકને અધિકાર આપે છે, અને એફેસી 2:19 પ્રમાણે તેના કુટુંબના બાળકો બનાવે છે. ગલાતી 4 પ્રમાણે એ દત્તક પુત્ર પણાનો અધિકાર આપે છે. રોમન 8 પ્રમાણે અબ્બા બાપ તરીકે હાથ મારવાનો અધિકાર આપે છે, અને વાળાઓ અધિકાર તમારો છે. આભાર માનીએ છીએ પ્રભુ, એ માનવીય દેવ સાથે છે. પ્રભુ તમે અમારી મધ્ય છો, તમે અમારામાં રોજ છો, અમારામાં ચાલો છો, અમારી સાથે વાત કરો છો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ સંદેશની સાથે વિચારવાને માટે અમને કૃપા આપો. અમે સંસારમાં અમે જીવીએ છીએ, પરિસ્થિતિનો અમે સામનો કરીએ છીએ. હા પ્રભુ, ઇઝરાયલે બહુ સામનો કર્યો, એ જ્યારથી મિસરમાંથી નીકળ્યા કનાનમાં પહોંચે ત્યાં સુધી એમની પાસે અગણિત મુશ્કેલીઓ હતી, પણ માત્ર તેઓ એટલું યાદ રાખવાનું હતું કે દેવની ઉપસ્થિતિ તેઓની સાથે જાય છે. તમે તમારા લોકોની લડાઈઓ લડો છો પ્રભુ, અમે આ લડાઈઓ તમે લડજો, અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે અમને બળ આપજો, અમે વિશ્વાસનું જીવન તમારી કૃપામાં જીવી શકીએ, તમારા વચનને વાયદાઓ પર જીવી શકીએ. પરિસ્થિતિઓ અમને હલાવે નહીં, પણ પ્રભુ પરિસ્થિતિઓમાં અમે તમારા પર ભરોસો રાખીએ, અને પ્રભુ અમે અમારા પ્રાર્થનાનું જીવન બનાવીએ, વચન સાથેનું જીવન બનાવીએ, ચર્ચની સંગત સાથેનું જીવન બનાવીએ, અમારા દરેક નિર્ણયો વિશ્વાસના નિર્ણયો બની રહે. પ્રભુ પ્રભુ તમે અમને ગળામાંના એક બનાવજો, જેથી કરીને પ્રભુ અમે ખોવાયેલા સંસારના માટે અને ચર્ચના માટે, ચર્ચના પરિવારોના માટે પ્રભુ એકબીજાના માટે ઉત્તેજનનું કારણ બનીએ. આભાર માનીએ છીએ, સંદેશને સંદેશથી તમે રક્ષા કરજો. ધન્યવાદ કરીએ છીએ, મહિમા તમને આપીએ છીએ, આગળનો સમય તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કરીએ માટે તેને સાંભળવા માન્ય કરો. આમેન.